ભૂગોળ વિષયમાં પ્રકરણ 11 માહિતીના સ્ત્રોતો અને તેનું સંકલન. એની અંદર આજે આપણે માહિતીના સ્ત્રોતો અને પ્રકારો અને માહિતીનું સંગ્રહ એના વિશે ચર્ચા કરીશું. કોઈ ભૌગોલિક અથવા આંકડાકીય માહિતી મેળવવા માટેની બે રીતો છે. એક રીત છે પ્રત્યક્ષ અને બીજી રીત છે પરોક્ષ. કોઈ વિશિષ્ટ હેતુ અથવા સામાન્ય હેતુ માટે કોઈ માહિતી મેળવવાની હોય ત્યારે કોઈ ક્ષેત્રમાં જઈ અને રૂબરૂ જઈ અને ત્યાંની મુલાકાત લઈ અથવા કોઈ વ્યક્તિ હોય અથવા વ્યક્તિના સમૂહ હોય, બધા કોઈ ક્ષેત્રમાં કોઈ જગ્યા પર કોઈ વિસ્તારમાં કોઈ શહેરમાં ત્યાં રૂબરૂ જઈ અને મુલાકાત ત્યાંની લઈ અને ત્યાંની જે માહિતી છે એને નોંધવામાં આવે તેને આપણે પ્રત્યક્ષ રીત કહીએ, માહિતી મેળવવાની પ્રત્યક્ષ રીત. તો આપણે એમાં જોઈએ કે આ માહિતી વ્યવસ્થિત રીતે પછી નોંધવામાં પણ આવે, ત્યાં જઈ અને ત્યાં એ કોઈ વિસ્તાર કોઈ ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે અને તેના વિશેની જે માહિતી છે એને વ્યવસ્થિત નોંધવામાં આવે. પછી સ્થળ ચકાસણી તથા પોતાના હેતુને સફળ બનાવવા માટે, કોઈ સ્થળ ચકાસણી કરવા માટે અથવા એનો જે હેતુ હોય એને સફળ બનાવવા માટે, સફળ બનાવવા માટે ઘણીવાર ત્યાંના ફોટોગ્રાફ્સ લેવામાં આવે, ત્યાંનું વિડીયો શૂટિંગ લેવામાં આવે અથવા ત્યાંના જે નકશા લેવામાં આવે તો વગેરે દ્વારા પણ માહિતી મેળવી શકાય છે. તો પ્રત્યક્ષ મુલાકાત લઈ અને જે માહિતી મેળવવામાં આવે એને પ્રત્યક્ષ રીત કહેવાય અને એને પ્રાથમિક કક્ષાની રીત પણ કહી શકાય. આ પ્રાથમિક માહિતી સંપૂર્ણપણે સ્વસર્જિત હોય કે પોતાએ જ બનાવેલી, જે પ્રાથમિક માહિતી છે કેવી છે, સ્વસર્જિત એટલે કે પોતાએ જ તૈયાર કરેલી હોય. તો આપણે એમાં જોઈએ કે કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિના સમૂહ છે, કોઈ સ્થળની મુલાકાત લેવી હોય તો એના માટે શું કરે, અગાઉથી પ્રશ્નો તૈયાર કરે, એને પ્રશ્નાવલી પદ્ધતિ કહેવાય. અગાઉથી પ્રશ્નો તૈયાર કરે પણ પછી ત્યાર પછી કોઈ પણ ક્ષેત્રમાં જઈ અને ત્યાં જઈ અને પ્રશ્ન પૂછે અને જે ત્યાંના લોકો છે એને જવાબ આપે એટલે એને કહેવાય ઉત્તરદાતા. તો આ કઈ રીત કહેવાય કે પ્રત્યક્ષ જઈ, પોતે અગાઉથી પ્રશ્ન તૈયાર કરી લીધા, પ્રત્યક્ષ જઈ કે જે સ્થળે એને અભ્યાસ કરવાનો છે, જે સ્થળેથી એની માહિતી મેળવવાની છે ત્યાં એ પ્રશ્નો બધા લઈ અને ત્યાંના લોકોને પ્રશ્ન પૂછે અને ઓલા લોકો જવાબ આપે એટલે એને ઉત્તરદાતા કહેવાય. તો આ કઈ રીત થઈ, તો આ પ્રત્યક્ષ રીત કહી. પછી ઘણીવાર પ્રશ્નો છે એ ફોન દ્વારા પૂછવામાં આવે, ઈમેલ દ્વારા પૂછવામાં આવે, તો આ રીત કેવી કહેવાય, પરોક્ષ રીત કહેવાય. કેમ કે એકબીજા સામસામે મળ્યા નથી, એને રૂબરૂ મુલાકાત કરી નથી, રૂબરૂ મુલાકાત કર્યા વગર એને ટેલિફોન અથવા ઈમેલ દ્વારા એને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને એણે એના દ્વારા જવાબ આપ્યો છે તો એ જે રીત છે એને પરોક્ષ રીત કહેવાય. તો કોઈ વ્યક્તિ પોતાના અભ્યાસ માટે અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવેલી અને પ્રસિદ્ધ કરાયેલી માહિતીનો પણ ઉપયોગ કરે છે. પછી આ જે પરોક્ષ રીતની અંદર એવું પણ થાય કે વ્યક્તિ ઘણીવાર કોઈ વસ્તુ માટે માહિતી જોતી હોય કે ભારતની વસ્તી કેટલી છે, સ્ત્રીનું પ્રમાણ કેટલું, શિક્ષણ પ્રમાણ કેટલું, તો એ વ્યક્તિ છે એ કોઈ સંસ્થા અન્ય કોઈ સંસ્થા આગળથી પાસે જઈ અને જે કોઈ સંસ્થાએ માહિતી એકત્રિત કરી હોય એની પાસેથી લઈ અને માહિતી મેળવે તો પણ એને કઈ રીત કહેવાય, પરોક્ષ રીત કહેવાય અથવા એને દ્વિતીયક માહિતી હોય. તેમાં કુલ જનસંખ્યા હોય, વસ્તીનું માળખું હોય વગેરે જે માહિતી છે એ બીજા વ્યક્તિ પાસેથી અથવા કોઈ સરકારી અર્ધ સરકારી જે સંસ્થા હોય એની પાસેથી કોઈ વ્યક્તિ મેળવે તો એને પરોક્ષ રીત કહેવાય. તો આ એના અભ્યાસ માટે જે આંકડાનો સ્ત્રોત છે બીજા પાસેથી જાણી શકે. હવે એના પછી જોઈએ કે માહિતીનો સંગ્રહ. આપણે એટલું જોયું કે કોઈ વ્યક્તિ છે કોઈ એને કોઈ ક્ષેત્રની મુલાકાત લઈ અને એને માહિતીની જરૂર છે તો એ પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે કોઈ પણ ક્ષેત્રની માહિતી મેળવી લે છે. તો એ પછી માહિતીનો સંગ્રહ કરવો જરૂરી છે, તો કે આ માહિતીનો સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે. આ બધી માહિતીનો સંગ્રહ કરી રાખવો જરૂરી છે કે દરેક માહિતીનો સંગ્રહ કરી રાખવો જરૂરી છે. હાલમાં આપણે પણ જોઈએ છીએ ક્યારે સંગ્રહાલયમાં જોઈએ તો કેટલી બધી માહિતી સંગ્રહ કરવામાં આવી હોય, એના આધારે જ આપણે ખબર પડે કે વર્ષો પહેલા આવા પ્રાણીઓ હતા, આવી વનસ્પતિ હતી, વર્ષો પહેલા ઇતિહાસ જાણવા મળે. પ્રાથમિક કક્ષાએ કોઈ ખાસ હેતુ માટે એકત્રિત કરવામાં આવેલી માહિતી ભવિષ્યમાં અન્ય કોઈ માટે જરૂરી બની શકે છે. ઘણીવાર પ્રાથમિક ક્ષેત્રે સામાન્ય હેતુ માટે અથવા ખાલી માહિતી ભેગી કરી હોય તો ક્યારેક એ માહિતીની ખૂબ જરૂરિયાત પડે. આથી જ માહિતીનો સંગ્રહ કરવો જોઈએ, કોઈ પણ માહિતીનો સંગ્રહ કરવો જોઈએ.
એના માટે તો સંગ્રહાલય બનાવવામાં આવે છે કે માહિતીનો સંગ્રહ કરવા માટે કે ભવિષ્યમાં કોઈ વસ્તુની જરૂર પડે તો એ સંગ્રહી રાખવું હોય તો કામ આવે. હાલમાં છે આપણે એમ કહીએ કે 1991 વસ્તી કેટલી હતી ભારતની, તો આપણે હાલમાં ખબર પડી જાય, કારણ કે માહિતીનો સંગ્રહ કરી રાખ્યો છે. એટલા માટે આપણે અમુક ડોક્યુમેન્ટ્સ આ બધું સંગ્રહ કરી રાખીએ, શા માટે કે ગમે ત્યારે જરૂર પડે એટલા માટે. તેને આજથી માહિતીનો સંગ્રહ કરવો જોઈએ. અગાઉ માત્ર લખાણો કે રેખાંકો કે ચિત્રો દ્વારા માહિતી સાચવવામાં આવતી હતી. અગાઉ કોઈ લખાણો દ્વારા લખીને રાખવામાં આવતું અથવા કોઈ ચિત્રો સાચવીને રાખવામાં આવતા હતા. આ વર્ષો પહેલાંની વાત છે કે પ્રવાસીઓ લખેલા વર્ણનો આ બાબતની પુષ્ટિ આપે છે કે અમુક પ્રવાસીઓએ અમુક જે કોઈ વિસ્તારનો એનો કોઈ વિસ્તારનો અભ્યાસ કર્યો હોય, અમુક સાહસિકો હોય, તો એણે લખેલા લખાણો સંગ્રહી રાખવામાં આવતા હતા. અને પછી વર્ષો પછી આપણે ખબર પડે કે વર્ષો પહેલાં આવો હતો, એટલે કે ઇતિહાસ આપણે એના દ્વારા જાણી શકતા હતા. તેમના લખાણો દ્વારા તાત્કાલિક સમયની વિવિધ સ્થળોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતી આજે પણ જાણી શકાય છે. એણે અમુક સાહસિકો અમુક વ્યક્તિઓ જે લખાણ લેખા છે એના આધારે આપણે વર્ષો પહેલાંની સંસ્કૃતિ કેવી હતી, વર્ષો પહેલાંનું માણસનું જીવન કેવું હતું હાલમાં પણ જાણી શકીએ છીએ. કારણ કે અત્યારે કોઈ સમય રહ્યો નથી તો ઇતિહાસ થઈ ગયો છે, પણ જે લખાણો છે એ વાંચીને આપણે ખબર પડે છે કે વર્ષો પહેલાં આવા આવી સંસ્કૃતિ હતી, આવા લોકો હતા, ક્યાં સ્થળે કેવી વનસ્પતિ કેવા પ્રાણીનું અસ્તિત્વ હતું. પછી આ જે માહિતી સંગ્રહ કરી રહી એના દ્વારા જ આપણે ખબર પડે કે કોઈ સ્થળે વર્ષો પહેલાં કેવા પ્રાણીઓ હતા, વર્ષો પહેલાં વનસ્પતિ કેવી હતી. આપણે હાલમાં ઘણીવાર મેં તમને પ્રકરણ નંબર 3માં માનવીની પ્રાથમિક પ્રવૃત્તિની અંદર તમને આ વસ્તુ ભણાવી હતી કે વર્ષો પહેલાં આદિમાનવ રખડતું ભટકતું જીવન ગાળતો હતો, ગુફામાં રહેતો હતો, એને ખોરાક સિવાય એને બીજું કોઈ કાર્ય કરતો નહીં, એને માત્ર ખોરાકની શોધમાં રખડતો ભટકતો. તો અમે કોક ક્યાં આધારે કીધું છે, હું ત્યારે થોડીક જોવા ગઈ હતી, તો મેં કોના આધારે કીધું છે કે જે લખાણો લખેલા છે એના આધારે કે જે વર્ષો પહેલાં એ આવું એનું જીવન હતું, એના જે લખાણો એ સંગ્રહ કરી રાખ્યા છે એમાં એના દ્વારા જ હું તમને કીધી અને એના દ્વારા જ બધું ચોપડીમાં છપાય સંગ્રહ કરી રાખ્યું હોય. એટલે વર્ષો પહેલાં કેવા પ્રાણીઓ હતા, કેવી વનસ્પતિ હતી, કેવી લોકોની રહેણી કેવી હતી વગેરે જે માહિતી સંગ્રહ કરી હોય એના આધારે જ આપને ખબર પડે. પછી મનુષ્યના એ સમયના એના શરીરના દેખાવ કેવા હતા, એની જીવનશૈલી કેવી હતી વગેરેનું વર્ણન આ જે માહિતીઓ સંગ્રહ કરી હોય એના દ્વારા આપણે ખબર પડે. હવે સમય જતાં માહિતી સંગ્રહ કરવાનું સ્વરૂપ બદલાઈ ગયા છે. જેમ જેમ સમય જાય અત્યારે આપણે ખબર છે કે ટાઈમ જાય એટલે આધુનિકતા, નવી નવી ટેકનોલોજી આવતી છે, તો માહિતી સંગ્રહ કરવાના જે સ્વરૂપ હાલમાં બદલાઈ ગયા છે. પહેલાંના ટાઈમમાં લખીને સંગ્રહ કરી રાખતા, કોઈ ચિત્રો હોય તો એ સંગ્રહ કરી રાખતા, ચિત્રો અને ત્યાર પછી શ્વેતશ્યામ ફોટા દ્વારા માહિતીનો સંગ્રહ થવા લાગ્યો. કે ચિત્રો પછી શ્વેતશ્યામ ફોટા એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા દ્વારા માહિતીનો સંગ્રહ કરવા લાગ્યો. ભૌગોલિક માહિતીને સાચવી રાખવા માટે હવે રંગીન ફોટોગ્રાફ્સ, સિનેમા, મેટોગ્રાફી, વિડીયોગ્રાફી, મોબાઈલ, ઇન્ટરનેટ, હવે જે ભૌગોલિક માહિતીને સાચવી રાખવા માટે હવે તો આપણે ખબર છે કેવી ટેકનોલોજી આવી ગઈ છે, તો એનું વિડીયો શૂટિંગ સાચવી રખાય, એના કલરિંગ ફોટા સાચવી રખાય, પછી મોબાઈલ દ્વારા આપણે સાચવી રાખીએ છીએ, પછી હાલમાં તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ગૂગલમાંય પણ વસ્તુ પહેલાંની ઘણી બધી માહિતી સાચવી લઈએ છીએ કે આપણે કાંઈ પણ જોવું તો આપણે સર્ચ કરી લઈએ છીએ. હવે જે એના સંગ્રહ કરવાના જે સ્વરૂપો હતા હાલમાં બદલાઈ ગયા છે. આ ક્ષેત્રમાં ઉપગ્રહોની કામગીરી પણ ઘણી બધી મહત્વની છે કે ઉપગ્રહોને કારણે જ જે મોબાઈલ ઇન્ટરનેટ આપણે ઉપગ્રહોના કારણે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, કેમ કે ઉપગ્રહ જેનું સંચાલન કરે છે. આ બધા નકશા દ્વારા પણ સંગ્રહ થયેલી માહિતીનું સ્થાન ઘણું બધું મહત્વનું છે, પણ ઘણી બધી માહિતીઓ નકશામાં પણ સંગ્રહ થયેલી છે, એટલે નકશાનું પણ સ્થાન ખૂબ મહત્વનું છે કે નકશાએ પણ ઘણી બધી માહિતીઓ સંગ્રહ કરીને રાખી જ છે. કોઈ પણ ક્ષેત્રનો આપણે કોઈ પણ સ્થળનો નકશો જોઈ લઈએ એટલે આપણે ખબર પડી જાય કે આ જગ્યા અહીંથી જવાય. આ કોઈ દેશનો નકશો હોય, કોઈ રાજ્યનો નકશો હોય તો આપણે ખબર પડી જાય કે અહીંયા આવો આવો પ્રકારના છે, અહીંયા એટલી વસ્તી છે, અહીંયા આટલા તાલુકા જિલ્લા આટલા છે. તો નકશાનું કામ પણ ખૂબ જ મહત્વનું છે. સરકારી તથા ખાનગી પ્રકાશો દ્વારા અનેક પ્રકારના નકશા તૈયાર કરવામાં આવે છે. સરકારી અને ખાનગી જે પ્રકાશનો છે કે જે છાપવાનું કામ કરે એ નકશા તૈયાર કરવામાં આવે છે. તમને ઘણીવાર પૂછાશે કે ભારતની અંદર ક્યાં નકશા તૈયાર થાય છે, તો કે ધી સર્વ ઓફ ઇન્ડિયા જે નકશા છે એ દહેરાદૂન
उत्तराखंड की जो राजधानी है देहरादून त्या दी सर्वे ऑफ नामना जो नक्शा है त्या तैयार थे। एक बीजी जगह कोलकाता में आवेली नाटमो है, नाटमो संस्थाओं भारतना जो नक्शाओं प्रकाशित करे। कोलकाता में भारतना नक्शा प्रकाशित थाय छे देहरादून में, उत्तराखंड जे राजधानी है देहरादून त्या नक्शा प्रकाशित थाय छे। तो आज नक्शाओ है भारत सरकार प्रमाणित करवामां आवे छे। कोई मनफावे नक्शा तैयार करीने छापी देवुं न होय, मने इच्छा थाय कि मने नक्शो आवडे छे तो हूँ नक्शो तैयार करीने बजार में वेचूं, वेचवानुं देवुं न होय। केम के खोटो नक्शो कोई बनावे तो लोको सुधी खोटी माहिती पहोंचे। तो आ भारत सरकार वती, भारत सरकार ने छूट आपी छे, एटले भारत सरकार वती जे धी सर्वे ऑफ इंडिया अने नाटमो बंने नक्शा प्रकाशित करे छे। तो प्रवासो उद्योगों साथ संकळायेली संस्थाओं देश विदेशों प्रवासों की माहिती आपवा माटे जे आ साहित्य नक्शा तैयार करवामां आवे छे। देश विदेशी जे माहितीओ छे ए आपवा माटे नक्शा तैयार थाय। देश विदेश में क्यांथी जवाय, क्या केवी वनस्पति शुं छे, आना नक्शा आधार आपणे जाणी शकीए छीए। तो मित्रों, आज आपणे माहितीना स्त्रोतो अने प्रकारो अने माहितीना संग्रह विषे अभ्यास कर्यो। थैंक यू।